नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 4 માં प्रकरण 12 केटलू भारे अने केटलू हलकू ई प्रकरण आपणे कंटीन्यू चालू हतू। एमां भाग 8 માં આપણે ગ્રામ અને કિલોગ્રામના જે દાખલા હતા, સાદા દાખલા જેમાં આપણે ગ્રામ સાથે ગ્રામનો સરવાળો બાદબાકી અને કિલોગ્રામ સાથે કિલોગ્રામનો કિલોગ્રામની બાદબાકી એવા દાખલા આપણે જોયા હતા। હવે કિલોગ્રામ અને ગ્રામના જે ભેગા દાખલા આવે છે, મિક્સ દાખલા, કે 32 કિલોગ્રામ 500 ગ્રામ, એમાંથી 18 કિલોગ્રામ ને 250 ગ્રામની બાદબાકી કરો। એટલે કિલોગ્રામ આપણે પહેલાં પણ ભાગ 7 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ, એ સરવાળાને લગતા દાખલા હતા, એમાં કિલોગ્રામ અને ગ્રામનું ગણતરી કરવાની હતી। આમાં જે દાખલા આપણે ગણતરી કરવાના છે ભાગ 9 માં, એમાં કિલોગ્રામ અને ગ્રામ એમાંથી બાદબાકી કરવાની છે। તો સૌ પ્રથમ આપણે કિલોગ્રામ અને ગ્રામમાંથી શું કરશું, કોષ્ટક કરશું કિલોગ્રામ અને ગ્રામ। કેમ કે જ્યારે બે ભેગા દાખલા હોય ગ્રામ અને કિલોગ્રામના, આજે આપણે 9 દાખલાની જે સમજણ આપણે ભાગ 8 માં જે આપણે સમજણ મેળવી, એમાં બધા ગ્રામ સાથે ગ્રામની બાદબાકી હતી અને કિલોગ્રામ સાથે કિલોગ્રામની બાદબાકી હતી। એટલે એક જ એકમ આવતો હતો કિલોગ્રામ અને ગ્રામનો, આમાં બંને એકમ ભેગા આવતા હોય તો દાખલાની ગણતરી કઈ રીતે કરવી આપણે સમજણ મેળવશું। આમાં તમને દેખાય છે કે 32 કિલોગ્રામ અને 500 ગ્રામ, તો સૌ પ્રથમ તમને ખ્યાલ છે કે આખી ભેગી સંખ્યા સમજવાની છે, એટલે કે 32 કિલોગ્રામની સાથે 500 ગ્રામ સમજવાના। એટલે અહીં લખીએ કે 32 કિલોગ્રામ અને 500 ગ્રામ। હંમેશા જ્યારે દાખલાની ગણતરી કરો ત્યારે યાદ રાખવાનું, કિલોગ્રામ અને ગ્રામ લખ્યા પછી કોષ્ટક બની જાય પછી ઉપર એક લીટી થોડીક એટલી જગ્યા રાખવાની, કેમ કે ત્યાં દસકો આપણે મૂકવો હોય તો સરળતાથી મૂકી જાય એટલી જગ્યા આપણે રાખવાની। હવે આમાંથી બાદબાકી કરીએ કે 32 કિલોગ્રામ 500 ગ્રામમાંથી 18 કિલોગ્રામ ને 250 ગ્રામની આપણે શું કરવાની છે, બાદબાકી કરવાની। 18 કિલોગ્રામ અને 250 ગ્રામ આની આપણે શું કરશું, બાદબાકી કરશું, એટલે કે માઇનસ કરવાના આમાંથી। શૂન્યમાં શૂન્ય જશે તો શૂન્ય વધશે, શૂન્યમાંથી 5 જશે નહીં। કાલે પણ આપણે વાત કરી હતી ડબલ દસકાવાળા દાખલા હતા હતા, તો બાજુવાળા પાસે તો આપણે દસકો લેવો પડે, એટલે અહીંયા કેટલા એકમ હશે, 4, સોના સ્થાન ઉપર 4 વધ્યા, આને 10 મળશે એટલે આને 10। હવે તમને એ પણ ખ્યાલ છે કે આને મળતા નીચેની જો કોઈ સંખ્યા હોય અહીંયા તો એ ભેગી 10 ભેગી ભળી જશે, એટલે સરવાળો થઈને અહીં 11 થાય, 15 થાય, 17 થાય, જે નીચે કોઈ સંખ્યા હોય તો અહીંયા 10 ભેગું આપણે પ્લસ કરવાની, નકર અહીંની પાસેથી દસકો મળે એટલે 10માંથી 5ની બાદબાકી કરો, શૂન્યની ગણતરી ક્યાંય નહીં થાય। હવે 10માંથી 5ની બાદબાકી કરીએ તો 5 વળે છે, 4માંથી બંને 2ની બાદબાકી કરીએ તો 2 વધે, હવે પાછા ફરીને 1 કિલોગ્રામની બાદબાકી થશે, આ ગ્રામની બાદબાકી થઈ। હવે કિલોગ્રામમાં જોઈએ તો કે 2માંથી 8ની બાદબાકી થતી નથી, એટલે આની પાસેથી દસકો મળે એટલે આની ઉપર કેટલા વધશે, 1, આની પાસેથી દસકો મળે આને 10 આપશે એટલે કુલ કેટલા થશે અહીંયા, 10 ને 2 12, આ 2 રહ્યા આમાં 10 ભેગા પડી જશે। હવે 12માંથી 8ની બાદબાકી કરો તો 4 વળે, 1માંથી 1ની બાદબાકી કરો તો 0 વધે છે, એટલે આનો જવાબ આવશે 4 કિલોગ્રામ ને 250 ગ્રામ। કાલ પણ મેં વાત કરી હતી કે દાખલો આપણો સાચો છે કે ખોટો છે એ જો ચેક કરવું હોય તો 18 કિલોગ્રામ એટલે કે વચ્ચેનું પદ અને છેલ્લું પદ, કુલ આપણે દાખલામાં 3 પદ છે, પહેલા પદને, પહેલું 32 કિલોગ્રામ 500 ગ્રામ, બીજું 18 કિલોગ્રામ અને 250 ગ્રામ, ને જવાબ આપણો આવ્યો આન્સર 4 કિલોગ્રામ અને 250 ગ્રામ। જો આમાંથી આ બેનો સરવાળો કરવામાં આવે, 18 કિલોગ્રામ 250 ગ્રામ અને 4 કિલોગ્રામ 250 ગ્રામનો જો આ બેનો સરવાળો કરવામાં આવે તો 32 કિલોગ્રામ ને 500 ગ્રામ જો એનો સરવાળાનો જવાબ આવે આન્સર, તો આપણો દાખલો સાચો છે। અહીં જોઈએ આપણે, અહીં આપણે 1 મૂક્યો તો પણ 2 આવશે ભૂલમાં, આપણે તો 2માંથી 1ની બાદબાકી કરીએ તો અહીંયા શું વધશે, 1 વધશે, એટલે 14 કિલોગ્રામ અને 250 ગ્રામ આનો જવાબ આપણને મળે છે। આગળ જોઈએ, લા બંનેનો સરવાળો કરતા આપણને 32 કિલોગ્રામ અને 500 ગ્રામ જવાબ મળે છે। આગળ જોઈએ કે 2443 કિલોગ્રામ અને 750 ગ્રામમાંથી 157 કિલોગ્રામ અને 200 ગ્રામ બાદ કરવાના છે, તો કિલોગ્રામ અને ગ્રામના સૌ પ્રથમ આપણે કોષ્ટક કરશું કિલોગ્રામ અને ગ્રામ। તેમ આપણે જોઈએ તો 243 કિલોગ્રામ તો લખવાનો, 243 કિલોગ્રામ અને 750 ગ્રામ માઇનસ 157 કિલોગ્રામ અને 200 ગ્રામની બાદબાકી કરીએ। શૂન્યમાંથી શૂન્ય જોશે તો શૂન્ય વધશે, 5ના 5 એમનામ આવશે, કેમકે ઉપર શૂન્ય હોય તો દસકો લાગે, 5માંથી 5માંથી શૂન્યની બાદબાકી કરો તો 5 જ આવે, 7માંથી 5 2ની બાદબાકી કરો તો 5 આવશે, આમાં 550 ગ્રામ આવ્યા। હવે 3માંથી 7ની બાદબાકી કરીએ પણ જતા નથી સંખ્યા, એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની બાદબાકી થઈ શકે નહીં, તો દસકાની મદદ લેવી પડે, તો 4 પાસે આ એકમ કહેવાય, દશક કહેવાય અને 100 કહેવાય, તો 4 પાસેથી દસકો આપણે મેળવીએ
તો અહીંયા ત્રણ ત્રણ દશક વચ્ચે આને 10 મળશે એટલે આને 13 થશે. અહીંયા કેટલા થશે? 13 થયા. 13માંથી 7ની બાદબાકી કરો એટલે 6 વધે. કેટલા વધે છે? 6. બાદબાકી કરતા 13માંથી 7ની બાદબાકી કરતા 6 મળે. હવે 3માંથી પાછા 5 જતા નથી, તો પાછો પ્રશ્ન 10કાનો લાગ્યો, કેમ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની બાદબાકી થતી નથી. તો આપણે શું કરવાનું? બાજુવાળા પાસેથી એકમના સ્થાન ઉપર એકમ, દશક અને સોના સ્થાન ઉપર કેટલા સો વધશે? 100 વધ્યા. આને 10 મળતાને કેટલા થશે? અહીંયા 13. મેં વાત કરી હતી એમ થોડીક જગ્યા દસકા માટે રાખવાની, એટલે દસકા લેવામાં સરળતા રહે. હવે 13માંથી 5ની બાદબાકી કરો તો કેટલા વધશે? તો કે ગણતરી કરો તો 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 8 વધ્યા. કેટલા મળશે? 8. અને 1માંથી 1ની બાદબાકી કરો તો 0 મળે. એટલે 86 કિલોગ્રામ અને 550 ગ્રામ આ દાખલાનો જવાબ આપણને જોવા મળે છે. એકવાર તમે જોઈ લો, ડબલ દસકાળો દાખલો છે પણ નથી સંખ્યા જતી, એટલા માટે 3માંથી 5ની બાદબાકી ન થાય. આગળના 100ના સ્થાન ઉપર 1 મળશે, 100 આને મળશે, એટલે આને ઓલા 3 આ દસકો આને મળે 3ને, એટલે 3 ભેગા પ્લસ થતા 13 થયા. 13માંથી 5ની બાદબાકી કરતા 8 વધે છે. એ રીતે દાખલાની ગણતરી કરેલી છે, જોઈ શકો તમે. આગળ જોઈએ. આગળ દાખલાની ગણતરી કરતા 705 કિલોગ્રામ અને 800 ગ્રામ આ બે સંખ્યા છે, ગ્રામ અને કિલોગ્રામ, એમાંથી 358 કિલોગ્રામ ને 358 કિલોગ્રામ 350 ગ્રામ આ કિલોગ્રામ છે ના ગ્રામ, એની બાદબાકી આપણે કરવાની છે. સૌપ્રથમ સંખ્યા મૂકીએ 705, એમાંથી 800 પાછળ ગ્રામ છે, 705 કિલોગ્રામની સાથે જ 800 ગ્રામ છે, એટલે એની પાછળ જ ગ્રામમાં આ મૂકવાનું, કિલોગ્રામમાં આ સંખ્યા મૂકવાની. એની બાદબાકી આપણે કરવાની છે 358 અને 350 ગ્રામ 358 કિલોગ્રામ અને 350 ગ્રામ. ભૂલ ન થાય, આવી સંખ્યાઓ જો આવે તો તમે ભૂલમાં આયા મૂકી દો, આ સંખ્યા અહીં આવી જાય તો દાખલો પડે ખોટો. ધ્યાન રાખવાનું, કિલોગ્રામ કીધા છે 358 કિલોગ્રામ, એટલે 358 કિલોગ્રામ 350 ગ્રામ, તો એની પાછળ ગ્રામમાં, ખાનામાં 350 ગ્રામ. ખાસ રકમ લખતા પહેલાં તમને રકમ ઉતારતા આવડે, ઉપર જે રકમ આપી છે આપણને દાખલાની રકમ, આપણે સૌપ્રથમ કોષ્ટકમાં કઈ રીતે ઉતારવી એ ખાસ જરૂરી છે. જો એ દાખલો ઉતારતા તમને આવડે, પછી દસકાવાળો હોય કે સિમ્પલ દાખલો હોય તો આપણને ગણતા આવડે. શૂન્યમાંથી 0ની બાદબાકી કરો તો 0 મળશે. 0માંથી 5 નહીં જાય, તમને ખ્યાલ છે 0, તો કઈ સંખ્યા આવશે આગળ? 100ના સ્થાન ઉપર 7 મળશે. અને અહીં કેટલા મળશે? તો કે 10 મળશે એના, અને દસકો મળશે 8 દ્વારા 10 આને મળે. હવે 10 આ 10માંથી 5ની બાદબાકી કરો તો 5 મળશે. 7માંથી 3ની બાદબાકી કરો તો 4 મળે, એટલે 450 થયા છે. હવે આગળ જોતા અહીંયા કિલોગ્રામની બાદબાકી 5માંથી 8ની બાદબાકી નથી થતી, તો શું કરવાનું છે? તો કે આને દસકો મળે ખરો, પણ અહીંયા કઈ સંખ્યા છે? નાય કઈ સંખ્યા છે? આની પાસેથી આ 5 રહ્યા, એને દસકાની જરૂર પડે છે, પણ આની પાસે કોઈ દસકો છે નહીં હાલમાં કોઈ સંખ્યા. આ સંખ્યા હોય 8 હોય તો 7 થઈ જાય, 6 હોય તો 5 થઈ જાય, 4 હોય તો 3 થઈ જાય, પણ એવી કોઈ સંખ્યા અહીં દેખાતી નથી. તો આ કોની પાસે દસકો માગશે? એક નાનું ઉદાહરણ લઈએ કે આપણે કોઈ વસ્તુની જરૂર હોય, આપણે દાખલા તરીકે આપણે છે 5 સંખ્યા રહી, એને કોઈ વસ્તુની જરૂર છે, બાજુમાં માગવા જાય એટલે વસ્તુ આપો, તો એની પાસે પણ વસ્તુ નથી અવેલેબલ, એટલે એની પાસે જરૂરી વસ્તુ આ ભાઈએ જે માગી એ વસ્તુ આની પાસે ન હોય તો એ બાજુવાળા પાસે માગે. એટલે એ દાખલામાં આ દાખલો એવી રીતે જ ગણવાનો છે. તમે ધ્યાનથી જોજો કઈ રીતે ગણતરી કરું છું. 5માંથી 8ની બાદબાકી થતી નથી, તો આની પાસે આની 0ની મદદ લે, પણ 0 પાસે કોઈ સંખ્યા નથી કે એને દસકો આપી શકે, તો કે એને કેટલામાં? એકમ, દશક અને 100ના સ્થાન ઉપર આપણે દસકો સૌ પ્રથમ લેવો પડે, એટલે કેટલા આવશે અહીંયા? 6. તો આને મળશે એટલે 10 મળે ખરા, આને 10 મળશે. કેટલા મળશે? 10. પણ આને પાસે આને આપવાના છે ને દસકા તરીકે, એટલે આને કેટલા રહેશે એની પાસે? 10 હતા, એમાંથી 1ની બાદબાકી કરો. તમને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા હોય તો 1 ઘટાડો કરીને સંખ્યા મૂકવી પડે. હવે આને 10 મળશે એટલે કુલ કેટલા થશે અહીંયા? 5 પ્લસ થતા 15 થયા. ફરીને સમજાવું કે 5ને દસકાની જરૂર છે. ધીરે ધીરે સમજો કઈ રીતે મેં 6 શા માટે મૂક્યા એકમના સ્થાન, એકમ, દશક અને 100ના સ્થાન ઉપર 6 સો ક્યાં માટે આવ્યા માટે એ સમજાવું છું. 5ને દસકાની જરૂર હતી તો એને 0 પાસે દસકાની માગણી કરી, પણ 0 પાસે કોઈ સંખ્યા હતી નહીં, તો એને કોની પાસે માગ્યું? 7 પાસે દસકો માગ્યો, એટલે અહીંયા 6 આવ્યા. હવે અહીંયા 10 આ 6 આ 7 રે આને 10 આપે છે, પણ એને પાછા આગળ 5ને દસકો આપવાનો છે, એટલે આ 10 મળ્યા ખરા, પણ 1 ઘટાડો કરી એટલે 9, અને 10 આને આપતા 5 પ્લસ થતા 15 થયા. હવે 15માંથી આપણે ગણવાના મુખ્ય સંખ્યા આપણે 15, 15માંથી 8ની બાદબાકી કરો એટલે 7 સંખ્યા મળે, 9માંથી 5ની બાદબાકી કરતા 4 મળે,
અને 6 માંથી 3 ની બાદબાકી કરતા 3 મળે એટલે 347 અને 450 ગ્રામ આનો જવાબ આપણને મળે છે। એટલે આ રીતે ડબલ દસકાન દાખલો છે। આ દાખલો જ્યારે તમારે આવે ત્યારે ખાસ યાદ રાખવાનો। આવા દાખલામાં ખાસ જરૂર શૂન્ય વચ્ચે ને સંખ્યામાં શૂન્ય આવતો હોય તો તમારે ખાસ યાદ રાખવાનું। દસકાની રીત મેં તમને સમજાવી કે દસકો કઈ જગ્યાએથી લેવાનું। અત્યાર સુધી જે તમે દાખલાની ગણતરી આગળ ધોરણમાં કરશો તમે તો ડાયરેક્ટ તમને ખ્યાલ હોય કે દસકો કયો દસકો ક્યાંથી આવે અને કઈ રીતે આવ્યો એ ખાસ શો તમને ખ્યાલ આવે તો કોઈ પણ બાદબાકીનો દાખલો હોય તો તમે સરળતાથી દાખલાની ગણતરી કરી શકો છો। આગળનો દાખલો જોઈએ 12-13 નંબરમાં 41 કિલોગ્રામ 370 ગ્રામ છે એમાંથી 17 કિલોગ્રામ 188 કિલોગ્રામની બાદબાકી કરવાની રહે તો આપણે શૂન્યમાંથી 8ની બાદબાકી થશે નહીં તો બાજુવાળા પાસે દસકો મળે એટલે કેટલા મળશે 6 દશક મળ્યા 51 દશક અને 10 મળતા અને 10 આપે છે 7 પાસેથી આપણે દસકો લીધેલો છે કેમ કે એની પાસે અવેલેબલ નથી એટલે કે સંખ્યા છે નહીં। હવે 10માંથી 8ની બાદબાકી કરો આપણને 2 મળ્યા 6માંથી 8ની બાદબાકી થતી નથી। પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો કયો હતો કે દસકાવાળો પ્રશ્ન તો આની પાસેથી દસકો મળશે 6માંથી 8ની બાદબાકી ન થતી હોય તો 2 પાસેથી 100ના સ્થાન ઉપર કેટલા રહેશે 200 વધશે 2 અને દસકો આપતા કેટલા થશે તો કે 16 થશે। આનો 10 આને આપે છે એટલે 6 એડ કરતાં કેટલા થશે 16 થયા 6ને ચકો મારી દઈએ હવે 16માંથી 8ની બાદબાકી કરતાં 8 વળે હંમેશા તમને કહું છું હું મૌખિક બાદબાકી મારી રીતે કરું પણ તમારે ગમે રીતે 16માંથી 8 બાદ કરવા હોય તો ધીરે ધીમે ઉતાવળ નહીં કરવાની તો જ દાખલાનો જવાબ આવે। 16માંથી તમે 8 બાદ કરતાં ક્યારેક તમારે 5 ને 7 ને 9 એવા જવાબ પણ આવી શકે એટલે શાંતિથી 16માંથી 8ની બાદબાકી કરવાની ઉતાવળ કરવાનું નહીં। 2માંથી 1ની બાદબાકી કરતાં 1 મળશે હવે 1માંથી કિલોગ્રામમાં જોઈએ તો આ સંખ્યા આપણે ગ્રામનો ગ્રામની બાદબાકી કરીએ તો 182 ગ્રામ આવ્યો જવાબ। હવે 41 કિલોગ્રામમાંથી 17 કિલોગ્રામની બાદબાકી કરતાં પહેલાં સૌ પ્રથમ સંખ્યા જોતાં ખ્યાલ આવી જાય 1માંથી 7ની બાદબાકી થતી નથી કેમ કે સંખ્યા કેવી છે અહીંયા નાની સંખ્યા છે તો શું કરવાનું બાજુવાળા પાસેથી એકમ અને દશક પાસેથી દસકો લેતા અહીંયા 3 દશક વધશે અને 10 મળશે એટલે 11 થશે। ઘણા બાળકોને પ્રશ્ન રહે કાંઈ 11 કઈ રીતે સાહેબ જવાબ આવ્યો તો 10માં આ 1 નીચેની સંખ્યામાં પ્લસ કરતાં અને 10 આને બાજુ આવ્યા એટલે 10 મળતા 1 પ્લસ થતાં 11 થશે। 11માંથી 7ની બાદબાકી કરો 7, 8, 9, 10 ને 11 4 મળે જવાબ કેટલો મળશે 4 3માંથી 1ની બાદબાકી કરતાં 2 મળે એટલે 24 કિલોગ્રામ અને 182 ગ્રામ આનો જવાબ આપણને જોવા મળે છે। એકવાર તમે નિદર્શન કરો એટલે જુઓ એટલે ખ્યાલ આવશે। બાજુનો 14માં નંબરનો દાખલાની ગણતરી કરીએ કે 8 કિલોગ્રામમાંથી જો બધે દાખલામાં દસકા આવે એવું શક્યતા નથી કેમ કે દાખલાની રકમ જોવાની રકમમાંથી જોવાનું કઈ મોટી સંખ્યા ઉપર હોય નીચે નાની સંખ્યા હોય તો તમે બાદબાકી સરળતાથી કરી શકો એમાં દસકાની જરૂર નથી। કાલે ભાગ 8માં પણ મેં તમારી સાથે થોડી ચર્ચા કરી હતી કે બધા દાખલામાં 3 દાખલા દસકાવાળા હોય અને 4થો દાખલો પણ તમારા માઇન્ડમાં એમ રીતે બેસે કે આ દાખલો પણ દસકાવાળો હશે પણ તો આપણી માન્યતા ખોટી પડે કેમ તો સંખ્યા ચેક કરવાની સંખ્યા શું કહેવા માંગે સંખ્યા મોટી છે ઉપર કે નાની છે જો નાની સંખ્યા ઉપર હોય તો જ દસકો મળે મોટી સંખ્યા હોય તો દસકો મળશે નહીં। જોઈએ દાખલો આગળ 8માંથી 2ની બાદબાકી કરતાં 8માંથી 2 કાઢો એટલે 6 વળે 6 મળે છે 6માંથી 3 કાઢતા 3 મળશે 2માંથી 1 બાદ કરતાં 1 આમાં દસકો મળતો નથી તમે જોઈ શકો છો। 5માંથી 4 તો 1 મળશે 4માંથી 3 તો 1 મળશે અને 5માંથી 3 કાઢો તો 2 એટલે આ 211 કિલોગ્રામ અને 136 ગ્રામનો જવાબ આમાં દસકો આવેલો નથી। તમે ખાસ આ દાખલા નંબર 14નો અભ્યાસ કરો કેમ કે અત્યાર સુધી દાખલા આપણે જે ઘણા બધામાં આપણે દસકા આવે છે આમાં દસકો ન આવે એનું કારણ શું તો ઉપરની બધી સંખ્યા તમે ચેક કરો 268માંથી 132ની બાદબાકી કરતાં સંખ્યાની બાદબાકી સરળ રીતે થાય છે તમે જોઈ શકો દસકાની જરૂર પડતી નથી। હવે દાખલા નંબર 15માં જોઈએ આમાં આપણે કોઈ વસ્તુ સાથે કઈ રીતે દાખલાની ગણતરી કરવી કરેણા સ્ટોર હોય ત્યાં કોઈ વસ્તુ લેવા જતા હોય તો કેટલા કિલોગ્રામ હતા એમાંથી કેટલા કિલોગ્રામની બાદબાકી કરી છે એમાં આમાં ખાંડનું ઉદાહરણ આપવામાં આવ્યું છે જોઈ શકાય આપણે કે 750 કિલોગ્રામ 18 કિલોગ્રામ 750 ગ્રામ ખાંડ છે એમાંથી આપણે 9 કિલોગ્રામ અને 500 ગ્રામ ખાંડની બાદબાકી કરવાની છે એટલે આનો જવાબ જે આવે ને એ ખાંડ આ વધે ને એ આપણને જવાબ મળશે। ખાંડ આપણે વિગત ખાસ લખવાની દાખલામાં વિગતનું ખૂબ મહત્વ છે કારણ કે જે સંખ્યા આપણને આપી છે જે દાખલો આપવામાં આવ્યો છે એમાં વિગત આપણે
જોવાની છે. શૂન્યમાંથી શૂન્ય એ બાદ કરતાં શૂન્ય મળશે, પાંચના પાંચ એમ નામ ઉતરશે. ઘણાને પ્રશ્ન થતો હોય શૂન્યમાંથી પાંચની બાદબાકી કરો તો જ તમારે દસકો મળશે, પણ પાંચ સંખ્યા ઉપર મોટી છે, નીચે શૂન્ય નાનો છે, બાદબાકી કરતાં પાંચ જ મળશે. સાતમાંથી પાંચ કાઢો તો બે મળશે. અઢારમાંથી નવ ન કઢાય તો તમે અઢારમાંથી ડાયરેક્ટ નવ કાઢીને નવ મૂકી દેશો તો પણ ચાલશે, પણ આપણે કાયદેસર રીતે દસકો આવે એ રીતે દાખલાની ગણતરી કરવી તો આપણને વધારે અનુકૂળતા મળશે. હવે આપણે જોતા આપણે ખબર પડે આઠમાંથી નવની બાદબાકી કરતાં જતી નથી સંખ્યા, કેમ આઠ નાના છે, નવ સંખ્યા કેવી છે, મોટી. આની પાસેથી દસકો મળે તો આની કઈ સંખ્યા મળશે, આની પાસે કોઈ વધશે અને દસ મળતા નહીં મળે એટલે આને શૂન્ય મળશે. કેમ તો એકમ કહેવાય આને, આને કહેવાય દશક. આ દશક કહેવાય એટલે દસ દશક, આને દસ આની પાસે દસ હતા તો આને આપી દે તો આની પાસે શું મળશે, કંઈ વધે છે તો કે નહીં તો શૂન્ય વધશે. હવે આને દસ મળતા કેટલા થશે, અઢાર થયા. કેમ અઢાર થયા, દસ મળતા આઠ પ્લસ થયા અઢાર. અઢારમાંથી નવની બાદબાકી કરો એટલે નવ અને અહીં આવશે આપણો શૂન્ય, એટલે નવ કિલોગ્રામ ને બસો પચાસ ગ્રામ ખાંડ વધે છે. આગળ જોઈએ દાખલા નંબર સોળ, એમાં તલનું ઉદાહરણ આપવામાં આવેલું છે. જોઈએ આપણે સૌ પ્રથમ તલ વધશું, કેટલા તલ વધે બાદબાકી કરતા. બસો સુડતાલીસ કિલોગ્રામ નવસો ગ્રામ તલ છે, એમાંથી એકસો ચોત્રીસ કિલોગ્રામ અને સાતસો પચાસ ગ્રામ તલની બાદબાકી કરવાની છે. શૂન્યની શૂન્ય, શૂન્યમાંથી પાંચની બાદબાકી થતી નથી તો શું કરવાનું, બાજુવાળા પાસેથી સ્વાના સ્થાન ઉપર આઠ મળશે, અહીંયા દસ મળશે અને દસ અને આપ્યા એટલે દસ મળ્યા. દસમાંથી પાંચની બાદબાકી કરો પાંચ મળ્યા, આઠમાંથી સાતની બાદબાકી કરો એક મળશે, એટલે એકસો પચાસ ગ્રામ તલ ગ્રામમાં વધે છે. આમાં કિલોગ્રામમાં જોઈએ, સાતમાં ચાર કાઢો તો ત્રણ મળશે જવાબ, ચારમાંથી ત્રણ એક, અહીંયા બેમાંથી એક કાઢો તો એક, એટલે એકસો ને તેર કિલોગ્રામ અને એકસો પચાસ ગ્રામ તલ બસો સુડતાલીસ ગ્રામ નવસો ગ્રામની બાદબાકી, મુખ્ય સંખ્યા એમાંથી એકસો ચોત્રીસ સાતસો પચાસ ગ્રામ તલની બાદબાકી કરવામાં આવે તો એકસો તેર અને એકસો પચાસ ગ્રામ, એકસો તેર કિલોગ્રામ અને એકસો પચાસ ગ્રામ તલ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમે આ બંને દાખલા જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતે દાખલાની ગણતરી કરેલી છે. ઉપરના દાખલાનું પણ તમે નિદર્શન કરો એટલે ખ્યાલ આવશે કઈ રીતે દાખલો ગણેલો છે. કોઈ પણ દાખલો અઘરો નથી હોતો, રીત કઈ રીતે ગણવી છે, દાખલાનો દસકો કઈ જગ્યાએ લેવો અને કઈ સંખ્યા પ્લસ કરવી, દસકો લેતા નીચેની જો કોઈ સંખ્યા હોય તો દસ ભેગો આપણે એનો સરવાળો કરી તેર થાય, દસ હોય ઉપર નીચે ત્રણ હોય તો તેર કરવાના, તેરમાં જ પછી સંખ્યાની બાદબાકી થાય. એટલે કોઈ પણ સંખ્યા હોય નિયમ એકવાર ખ્યાલ આવી જાય એટલે દાખલો તમને આવડે. આગળ જોઈએ, જોયો દાખલો આપણે આગળ દાખલો કે છપ્પન કિલોગ્રામમાંથી બસો છપ્પન કિલોગ્રામ બસો સુડતાલીસ ગ્રામ વટાણા છે, વટાણામાંથી અઢાર કિલોગ્રામ અને એકસો ચોર્યાસી ગ્રામ વટાણા બાદ કરો. વટાણાની બાદબાકી કરવાની છે. હવે અહીંયા લખવાના છપ્પન કિલોગ્રામ પાછળ બસો સુડતાલીસ ગ્રામ પાછળ લખવાનું વટાણા, આ વટાણા હતા એટલા, એમાંથી બાદબાકી થશે અઢાર કિલોગ્રામ અને એકસો ચોર્યાસી ગ્રામ, એ પણ વટાણા વિગત ખાસ લખવાની. આની કરો બાદબાકી, આપણે કરીએ બાદબાકી, સાતમાંથી ચારની બાદબાકી કરો તો ત્રણ મળશે, ચારમાંથી આઠની બાદબાકી થતી નથી તો શું કરવાનું, ચારમાંથી આઠની બાદબાકી ન થાય, આ દસકો વળે એટલે આની ઉપર કેટલા આવશે, સ્વાના સ્થાન ઉપર એક વળે. સૌ પ્રથમ આ ક્રિયા કરવાની રહેશે. બધા દાખલામાં ખાસ યાદ રાખજો, જે સંખ્યામાંથી જે સંખ્યાની બાદબાકી કરવાની, સંખ્યાની બાદબાકી ન થાય તો આગલા પદ ઉપર જે સંખ્યા છે એ સંખ્યાને એકમ દશક ને સ્વાના સ્થાન ઉપર આને દસકો મળતા બે રહી ચારને દસકો આપે તો એની પાસે હાલમાં કેટલી સંખ્યા વધે, એટલે એના પર એક સો વધશે. આને દસકો મળતા એ દસ આવે ખરા, દસ તમે મૂકી શકો પણ દસમાં તમે ચાર પ્લસ કરીને પછી બાદબાકી થાય, એટલે આપણે હું તમને ચાર પ્લસ કરીને બધા દાખલા મેં એ રીતે જ ગણાવ્યા છે. મેં જોઈ શકો ચાર આપણે જોવાના નથી, ચાર આમાં પ્લસ થઈ ગયા. ચૌદમાંથી આઠની બાદબાકી કરશો તમે, ચૌદમાંથી આઠની બાદબાકી કરો, આઠ વધ્યા આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ, છ વધશે, કેટલા મળશે આપણને છ. એકમાંથી એકની બાદબાકી કરતા શૂન્ય મળે. આ જે જવાબ આવે છે ને વટાણા જવાબ લખી નાખવાનો, વધે વટાણા બાદબાકી કરતા શું વધે તો કે જે જવાબ આવે વટાણા છે, કામ ને કિલોગ્રામ જે પણ આવે. છમાંથી આઠની બાદબાકી કરતા જતી નથી સંખ્યા, નાની પડે છે, છમાંથી આઠની બાદબાકી થતી નથી. બાજુવાળા એકમ અને દશક પાસેથી દસકો મળતા એની ઉપર ચાર મળશે, આને આપે એટલે દસકો આપે એટલે સોળ થયા.
16માં જ 8ની બાદબાકી કરો 8 વધે, 4માં જ 3ની બાદબાકી, સોરી 1ની બાદબાકી કરતા 3 જવાબ મળશે, એટલે 38 કિલોગ્રામ અને 63 ગ્રામ આપણો જવાબ મળે છે। આવા જે દાખલા હોય એમાં તમે નીચે આ રીતે પણ લખી શકો 38 કિલોગ્રામ અને 063 એટલે 63 ગ્રામ છે, ખાલી ફક્ત 63 ગ્રામ, 63 ગ્રામ આ રીતે તમે કોષ્ટક બનાવીને દાખલાનો જવાબ, બધા દાખલામાં તમારે રીતે કરવું તો વધારે તમે કરી શકો। આપણો જવાબ આપણો આ છે। આ વટાણાનો દાખલો હતો, તમે એકવાર જોઈ લો કઈ રીતે ગણતરી કરી, ફરીને એકવાર પણ તમને દાખલાની સમજણ આપું કે 7માં 4ની બાદબાકી કરતા 3 વધશે, 4માંથી 8ની બાદબાકી થતી નથી, બાજુવાળા પાસે 100ના સ્થાન ઉપરથી 10 કો લીધો તો 100 પાસે કેટલા વધે, તો કે 1 મળશે, 100 વધે, બાજુમાં 10 કો મળતા 4 એડ કરતા 10માં 14 થયા, 14માંથી 8ની બાદબાકી કરતા 6 મળશે, હવે 1માંથી 1ની બાદબાકી કરતા 0 મળશે, હવે 8 પાસે 6માંથી 8ની બાદબાકી નથી થતી, બાજુ દશકના સ્થાન ઉપર 10 કો લેતા આ 4 એકમ વધશે, 4 દશક વધશે અને 10 મળે એટલે 6 એડ કરતા 16 થયા, આને 10 કો આપે એટલે 10 અને આ 6 પ્લસ કરતા 16 થઈ એટલે 6નો આપણે કંઈ જરૂર નથી, એટલા માટે આપણે ચકો મારેલો, 16 આપણે મુખ્ય કેન્દ્રમાં રાખવાના, 16માંથી 8ની બાદબાકી કરતા આપણને 8 મળ્યો જવાબ, 4માંથી 1ની બાદબાકી કરતા 3 મળ્યો, એટલે 38 કિલોગ્રામ અને 63 ગ્રામ જવાબ મળે છે। આગળનો દાખલો જોઈએ, કે 270 કિલોગ્રામ 395 ગ્રામ મગ છે, મગમાંથી 105 કિલોગ્રામ 158 ગ્રામની બાદબાકી કરવાની, આ આખો આખી રકમ છે અને અહીંથી કિલોગ્રામ ગ્રામ અહીં સુધીની રકમ છે, એટલે બાદબાકી કરતા તમને ખ્યાલ છે જ તે કે બાદબાકીની કઈ અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા એમાં બધામાં તમને ખ્યાલ છે કઈ રીતે દાખલાની ગણતરી કરવાની છે। હું અહીં જો લખું છું 270 કિલોગ્રામ 395 ગ્રામ માઇનસ 105 કિલોગ્રામ 105 કિલોગ્રામ 158 ગ્રામની બાદબાકી કરતા જવાબ આપણે જોઈએ કેટલો મળે છે, અને આ જે જવાબ રકમ છે એમાં પાછળ મગ મગ લખવાનું, કેમ કે સંખ્યા આપણે મગની બાદબાકી કરી છે, કેટલા કિલોગ્રામ મગ અને ગ્રામ મગ હતા એની સમજણ આપણે મેળવશું। 8માંથી 5ની બાદબાકી થતી નથી, સંખ્યા કેવી છે, નાની સંખ્યા છે, તો સૌપ્રથમ આપણે શું કરશું કે બાજુવાળાથી આપણે 10 કો લઈએ, લાઈન પર 10 કો લેતા ઉપર કેટલા આવશે, એકમ દશકમાં 8 મળ્યા, આને 10 કો આપતા કેટલા થશે, 5 પ્લસ થતા 15 થયા, 15માંથી 8ની બાદબાકી કરો 7 મળશે, 8માંથી 5ની બાદબાકી કરો 3 મળ્યા, હવે 3માંથી 1ની બાદબાકી કરશું આપણે એટલે 2 મળશે, એટલે 237 ગ્રામ મગ ગ્રામના ઓલામાં ખાનામાં 237 ગ્રામ આપણને જવાબ મળે છે। હવે 7માંથી 5ની બાદબાકી કરો એટલે 2 મળશે, 1ની 1 એમનામાં આવશે કારણ કે 1માંથી 0ની બાદબાકી કરો, સંખ્યા તટસ્થ સંખ્યા છે એટલે ઉપરના મોટી સંખ્યા છે એટલે બાદબાકી કરતા 1 મળશે, 2માંથી 1ની બાદબાકી કરતા 1 મળશે એટલે 112 કિલોગ્રામ 112 કિલોગ્રામ અને 237 ગ્રામ, આ રીતે જવાબ વ્યવહારિક દાખલો હોય તો તમે આ રીતે લખી શકો છો। એકવાર ચેક કરી લો, દાખલો બહુ સિમ્પલ છે, તમને ખ્યાલ આવી જ જશે। કોઈ પણ દાખલો ગણતી વખતે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો, 10 કો કઈ રીતે આવ્યો છે, ક્યાં મૂકેલો છે, કઈ સંખ્યા એડ કરેલી છે, દસકાવાળામાં તો ખાસ સંખ્યા 10માંથી ઘણા બાળકોને નાની મોટી ભૂલ કરતા હોય કે 10માંથી ડાયરેક્ટની સંખ્યાની બાદબાકી કરે, ધોરણ 3માં એવી ભૂલ કરતા હતા એટલે ખ્યાલ છે કે નાની મોટી ભૂલ, પણ તમે 10 કો લ્યો છો નીચેની જે સંખ્યા છે એને ઉપર એડ કરવાની, કાયમ વારંવાર આ સંખ્યા હું તમને સૂચન કરું છું, એનું કારણ એક જ કે તમે 10 કો લ્યો છો 10માંથી સંખ્યાને પછી તમે બાદ કરો છો, ઉપર નીચેની સંખ્યા જે એડ કરી ભૂલી જાવ, દાખલો તમારો પડે છે ખોટો। આ રીતે આપણે વિડીયો માધ્યમથી આ દાખલાની સમજણ મેળવી, બંને દાખલા એકવાર તમે ચેક કરો, બહુ સિમ્પલ દાખલાઓ છે, થોડુંક પણ ધ્યાન કેન્દ્રિત કરો એટલે દાખલા આવડે, એટલે આપણે આ વિડીયો માધ્યમથી 9 દાખલાની ગણતરી કરી, ભાગ 8માં પણ આપણે 9 સાદા દાખલા હતા, ગ્રામમાંથી ગ્રામ અને કિલોગ્રામમાંથી કિલોગ્રામની બાદબાકી એ પણ દાખલા ગણતરી કરી હતી, આ 9 દાખલા ભાગ 9માં આપણે જોયા એમાં કિલોગ્રામ અને ગ્રામ હતા, મિક્સ દાખલા હતા, ભેગા દાખલા, એની બાદબાકી કઈ રીતે થાય એની સમજણ આપણે ભાગ 9માં મેળવી છે। હવે જે આ દાખલા 9 મેં ગણાવ્યા તમારે વ્યવસ્થિત બુકમાં સારા અક્ષરે હોમવર્કમાં લખવાના છે, આ 9 દાખલા ગણ્યા તમને જો એવું લાગે કે રસ જાગે કે મારે કિલોગ્રામ અને ગ્રામના દાખલા વધારે ગણવા છે, તો તમે પણ તમે જાતે કોઈ પણ રકમ સ્ટડી મટીરિયલ કે આડોળ તમારા પાસે સાહિત્ય હોય એમાંથી દાખલાની રકમ ઉતારી
અને તમે દાખલાની ગણતરી કરી શકો છો. આભાર.